નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ છ વિશે સંસ્કૃતની સ્વાધ્યયન પોથીનો પાઠ નંબર નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ મિત્રો આ છે આપણા સંસ્કૃતના પાઠ નંબર છનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આવા જ સોલ્યુશન મેળવો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન અને સ્વ પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ પાઠ નંબર છ ધોરણ છ પાઠ નંબર છ વિષય સંસ્કૃત નિઃસ્વાધ્યન પોથીનો તો અહીંયા પહેલો જ પ્રશ્ન આપણને આપ્યો છે પ્રશ્ન એક નીચેના શબ્દનો સુંદર અક્ષરોમાં અનુલેખન કરવાનું છે તો મિત્રો અહીંયા દસ આપણને જે અક્ષર આપ્યા છે શબ્દ આપ્યા છે એનું તમારે સરસ મજાના સુંદર અક્ષરે તમારી સ્વાધ્યન પોથીમાં અનુલેખન કરવાનું છે ત્યાર પછી બીજું જોઈએ પ્રશ્ન બે વાલી કે ભાઈ બહેન જે વાર બોલે તે અહીં સંસ્કૃતમાં લખો તમારા વાલીને અથવા નાના મોટા ભાઈ બહેનને તમારે એક વાર બોલવાનો કહેવાનો છે અને એ જે વાર બોલે એ તમારે સંસ્કૃતમાં લખવાનો છે દાખલા તરીકે ગુરુવાર બોલો તો તમારે ગુરુવાર સંસ્કૃતમાં લખવાનો સોમવાર બોલે તો અહીં સોમવાર સંસ્કૃતમાં લખવાનો શનિવાર બોલે તો શનિવાર સંસ્કૃતમાં લખવાનો શુક્રવાર બોલે તો શુક્રવાર ને રવિવાર બોલે તો રવિવાર જે વાર બોલે એ તમારે સંસ્કૃતમાં લખવાનો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ કેલેન્ડર લઈ તેમાં ચાલુ મહિનો કાઢો હવે કેલેન્ડર પર તે મહિનામાં કુકરી કાકરી કે બટન ફેંકો કુકરી જે તારીખ પર પડે તે દિવસે જે વાર હોય તે અધ્યમાં લખો અને તેની આગળ અને પાછળનો વાર લખો જેમ કે તમારી કાકરી પાંચ તારીખમાં પડી તો એ દિવસે રવિવાર છે તો અધ્ય રવિવાર રવિવા સરહ સ્વ સોમવાર ય શનિવાર આવી રીતે પાંચ વાર કરી ફેંકો ને લખો તો આ રીતનો મિત્ર તમારે લખવાનું છે મંગળવાર છે આજે તો આગળ આગળ છે મંગળવાર પછી બુધવાર ને સોમવાર તો આ રીતનું તમારે લખવાનું છે અહીંયા જો આ રીતનું એ પહેલો બીજું ત્રીજું ચોથું ને પાંચમું આ રીતના પાંચે પાંચ આપણે લખવાના છે અધ્ય સ્વ અને ય તો અધ્ય બુધવા સરહ સ્વ ગુરુવા સરહ અને ય મંગળવાર સહ તો આ રીતનું તમારે લખવાનું છે ત્યાર પછી આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર ચાર નીચેના બોર્ડ પર આપણે એક કુકરી જે આપણે હમણાં લખી છે તો આ રીતનું છે પ્રવૃત્તિ ચાર છે નીચેના બોર્ડ પર આપણે એક રમત રમશું જો તમે તમારા પરિવારના સભ્ય સાથે રમશો એક વાંચીશ લો તેની એક બાજુ સ્વ અને બીજી બાજુ હ લખો માચીસ ઉછાળો સ્વ આવે તો તમે શીખ્યા એ મુજબ કુકરી આગળના વારના ખાનામાં જશે અને હ આવે તો કુકરી છે પાછળના વારના ખાનામાં જશે આમ રમતા રમતા વિજેતા થવાનું છે રવિવારમાં પહોંચવાનું છે ને જીતવા માટે શુભેચ્છા તો મિત્રો આ રીતની આપણે અહીંયા ગેમ રમવાની છે જો આ રીતની અહીંયા પ્રારંભ ત્યાં કુકરી મૂકવાની છે અને ઉલાળવાનું છે તો શ્યો આવે તો તમારે આગળ વધવાનું નકરી હ્યો આવે તો તમારે પાછળ વધવાનું છે આ રીતની તમારે ગેમ પૂરી કરવાની છે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર પછી આગળ જવાનું છે એ રીતનું તમે છેલ્લે રવિવારે પહોંચશો લે વિજેતા થશો પ્રવૃત્તિ પાંચ આ રમત તમે તમારા ઘરમાં કે આંગણામાં રમી શકો છો અને રમાડી પણ શકો છો રમતની શરૂઆતમાં એક કુંડાળું બનાવી તેમાં ઊભા રહો ભાઈ બહેન મમ્મી પપ્પા કે ઘરના અન્ય સભ્ય અધ્ય સ્વ કે હ્ય બોલશે જો અધ્ય બોલશે તો ત્યારે તમારે ત્યાં તમે ત્યાં જશો ત્યાં તમે જ્યાં છો ત્યાં એક કૂદકો મારવાનો સ્વ બોલે તો તમે ઊભા થાવ ઊભા છો એનાથી આગળ એક કૂદકો મારવાનો છે અને હ બોલે તો જ્યાં ઊભા છો ત્યાંથી પાછળ એક કૂદકો તો આ રીતનું તમારે હ બોલે તો એક કૂદકો આગળ ને પાછળ આ રીતનો તમારે કૂદકો મારવાનો છે ત્યાર પછી પ્રવૃત્તિ છ આપી છે આપેલ કેલેન્ડરમાં મહિનાની વિગત પરથી ખાલી જગ્યા પૂરો તો જો મિત્રો આ રીતનું છે રવિવાર સોમવાર મંગળવાર બુધવાર શનિવાર પહેલી તારીખ પછી રવિવાર બીજી તારીખ ત્રીજી તારીખને રક્ષાબંધન છે ચોથી તારીખ પાંચમી તારીખે બુધવાર છઠ્ઠી તારીખે ગુરુવાર સાતમી તારીખે શુક્રવાર અને આઠમી તારીખે શનિવાર નવમી તારીખે રવિવાર દસમી તારીખે સોમવાર અગિયારમી તારીખે મંગળવાર બારમી તારીખે બુધવારને જન્માષ્ટમી તો આ રીતનું મિત્રો આપણું આ કેલેન્ડર આપ્યું છે અને પછી તમારે અહીંયા ઉદાહરણ પ્રમાણે લખવાનું છે રક્ષાબંધન પર્વ ખાલી જગ્યા તો સોમવા સરે બરાબર તો અહીંયા સ્વતંત્ર દિન ક્યારે આવે છે ચતુર્થિનાંક ક્યારે આવે છે બુધવારે તો કે કયો ઉત્સવ છે જન્માષ્ટમી પછી ગણેશ ચતુર્થી શનિવારે આ રીતનું તમારે લખવાનું છે તો મિત્રો આ તો આપણું ધોરણ છનું સંસ્કૃત વિષયના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે તેમજ સ્વાધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલ પ્રેસમાંથી મળી જશે